મસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો. શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસ થી હું પટેલ હિતલબેન આજના આ વિડીયોમાં નાના નાના ટૂંકાઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે સિનિયર કેજી કયું ધોરણ? સિનિયર કેજી, તમે બધા સિનિયર કેજી માં છો ને? સિનિયર કેજી વિષય ગણિત અંક લેખન બુકમાં આજે આપણે ફરીથી શીખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી અંક લેખન બુક કાઢો. જોઈએ પાના નંબર 50. તમે આગળ પણ શીખી ગયા છો પાના નંબર 50 ઉપર, ફરીથી આપણે શીખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 50 કાઢો. જોઈએ તમારી અંક લેખન બુકમાં પાના નંબર 50 કાઢ્યું બધાએ. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગ કાર્ય શીખીશું. ગણો અને ચોરસમાં અંક લખો. આપણે શું ગણવાનું છે? મણકાઓ. મણકાઓ અહીંયા ઘણા બધા ચિત્રો આપેલા છે, એ આપણે ગણવાના છે. અને પછી ચોરસખાનામાં આપણે શું લખવાનું છે? અંક. સાચો અંક. જેટલા ચિત્રો થાય એટલા અંક આપણે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 10 ઉમેરશું એટલે 40, અને 50 પછી નીચે આપેલા છે 4 મણકા. 50 પછી આવશે 51, 52, 53, 54. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે 5 4 4. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાન ગણવાના છે. જો કુંડામાં આપેલા છે ને નાના નાના છોડ, એના પાન કેટલા છે આપણે ગણવાના છે. તો આપણે ગણીએ. છોડમાં કેટલા પાન છે? 10. બીજામાં 15 અને ત્રીજામાં 15. ચોથામાં 10, પાંચમામાં 10. બધામાં કેટલા? 10 છે. તો 10 પછી 20 પછી 30. આપણે 10માં બીજા 10 ઉમેરવાના છે એટલે 20 થશે. 20 પછી 20માં ફરીથી 10 ઉમેરશું એટલે 30 થશે. 30માં આપણે 10 ઉમેરવાના છે એટલે 40. અને 40માં આપણે ફરી 10 ઉમેરવાના છે એટલે 50. 50 પછી 51, 52, 53. કેટલા પાન થયા વિદ્યાર્થી મિત્રો? બધા મળીને કેટલા પાન થયા? 53. તો આપણે ચોરસખાનામાં લખવાનું છે 5 × 53. 5 × 53. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મણકાઓ ગણશું. તો 10, 20, 30. પછી આપણે આ છૂટા મણકાઓ છે ગણવાના છે. 50 પછી શું આવશે? 51, 52, 53, 54, 55, 57. 5 × 7 = 27. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે. આવી જ રીતે તમારે પણ મણકાઓ, છોડના પાન ગણવાના છે, અને પછી આ ખાનામાં તમારે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ ગૃહ કાર્યની અંદર મણકા ગણી અંક લખો. ફરીથી આપણે મણકાઓ ગણવાના છે અને અંક લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે મણકાઓ ગણીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો બધા જ ગોળ રાઉન્ડની અંદર 10 મણકાઓ છે. અહીંયા લખેલા જ છે, એકડે મીંડે 10 લખેલા છે ને. 10, 20, 30, 40, 50. 50 પછી 51, 52, 53, 54. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે બંને પાછળા 55. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા મણકાઓ ગણીશું. બીજા મણકાઓની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણવાનું છે. જો બધા જ મણકાઓ ગોળ રાઉન્ડની અંદર મણકાઓ આપેલા છે, કેટલા છે? 10. 10 આમાં પણ 10 છે, આમાં પણ 10 છે. 10, 10. તો આપણે 10માં 10 ઉમેરતા જવાનું છે. 10 પછી 20, 30, 40, 50. 50 પછી આપણે છૂટા મણકા ગણવાના છે. 50 પછી 51, 52, 53, 54, 55,
56 57 58 કેટલા થયા વિદ્યાર્થી મિત્રો 58 પાછળ 8 58 પાછળ 8 58 થયા ને વિદ્યાર્થી મિત્રો મરકાવો હવે આપણે નીચે જોઈએ 10 20 30 40 50 51 52 કેટલા થયા મરકાવો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચોથા ગોળાની અંદર જોઈએ તો આપણે 10 માં 10 ઉમેરવાના છે મરકા 10 પછી 20 પછી 30 પછી 40 પછી 50 51 52 53 54 55 56 પાછળ 6 દળ 56 તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ મણકાઓ ગણવાના છે અને ગોળાની અંદર અંક લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પાના નંબર 51 વિદ્યાર્થી મિત્રો પાના નંબર 51 ખોલો જોઈએ તમે જો તમે બધાએ પાના નંબર 51 વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાના નંબર 51 ઉપર વર્ગ વર્ગ કાર્યની અંદર ક્રમ પ્રમાણે ટપકા જોડો અને ચિત્રમાં રંગ ભરો આપણે શું કરવાનું છે ક્રમ પ્રમાણે ટપકાઓ જોડવાના છે જો અહીંયા ચિત્ર આપેલું છે પણ અધૂરું છે તો એને આપણે ક્રમ પ્રમાણે અંકને જોડવાના છે ટપકાઓ આપેલા છે એને જોડવાના છે અને આપણે ચિત્ર પૂરું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે પાછળ 51 થી 60 સુધીના અંક તો આપણે વિદ્યાર્થી મિત્રો ક્રમ પ્રમાણે આપણે ટપકાઓને જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે કેવી રીતે જોડવાના તે પાછળ 51 52 53 54 55 56 57 58 59 60 તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ અંકની ઉપર જે લાલ ટપકાઓ આપેલા છે એને તમારે ક્રમમાં જોડવાના છે 51 થી 60 સુધી અને તમારે ક્રમ પ્રમાણે ટપકાઓ જોડીને બતકનું ચિત્ર ને પૂર્ણ કરવાનું છે બતકનું ચિત્ર અધૂરું છે ને એને પૂર્ણ કરવાનું છે પછી એની અંદર તમારે બતકના ચિત્રમાં રંગ પૂરવાનો છે તમને જે રંગ ગમે એ તમારે પૂરવાનું છે બતકની અંદર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું વચ્ચેની સંખ્યા લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે પાછળ 51 થી 60 સુધીના અંક શીખી ગયા છે તો હવે આપણે એમાં વચ્ચેની સંખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપેલું છે પાછળ 52 પાછળ 64 54 તો પાછળ 52 પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો તો પાછળ 53 હવે અહીં આપેલું છે બંને પાછળા 55 પાછળ 57 તો પાછળ બંને પાછળા 55 પછી શું આવશે પાછળ 56 પાછળ 58 પછી 59 60 આપેલા છે 6 × 60 તો પાછળ 58 પછી શું આવશે 59 59 તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે આવી રીતે તમારે વચ્ચેની સંખ્યા લખવાની છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો શીખવાનું છે ખોટા અંક લખવાના છે આપણે 51 થી 60 ની અંદર અહીં આપેલા છે પાછળ એકળ 51 આપેલા છે પછી આવશે પાછળ 52 પાછળ 53 પછી પાછળ 54 આપેલા છે પછી આવશે બંને પાછળા 55 પાછળ 56 પછી આવશે પાછળ 57 પાછળ 58 પાછળ 59 60 પછી આવશે 6 × 60 તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે ખોટા અંક લખવાના છે હવે નીચે જોઈએ પાછળ 51 પછી શું આવશે પાછળ 52 પાછળ 53 પછી પાછળ 54 બંને પાછળા 55 પાછળ 56 પાછળ 57 આપેલા છે પછી આવશે પાછળ 58
પાછળનો વળ 59 અને 6 ગળીની મૂંડે 60 તો વિદ્યાર્થી મિત્રો આપણે 51 થી 60 51 થી 60 સુધીમાં જે ખૂટતા અંક હતા આપણે ખૂટે એ અંક લખ્યા હવે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે તમારી બુકમાં કરવાનું છે ખૂટતા અંક લખવાના છે હવે વિદ્યાર્થી મિત્રો પછીની સંખ્યા લખો ગૃહ કાર્યની અંદર આપણે પછીની સંખ્યા કેવી રીતે લખાય એ શીખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વચ્ચેની સંખ્યા શીખી ગયા ખૂટતા અંક લખતા શીખ્યા હવે પછીની સંખ્યા એટલે કે અંક આપેલો હોય એના પછીની સંખ્યા આપણે લખવાની છે તો અહીંયા આપેલા છે 5 એકડ 51 તો 5 એકડ 51 પછીની સંખ્યા કઈ તો 5 બગળ 52 5 તગળ 53 પછી કઈ સંખ્યા આવશે 5 ચગળ 54 5 છગળ 56 પછી કઈ સંખ્યા આવે તો 5 સાતળ 57 5 ચગળ 54 પછી બંને પાછળા 55 5 નવળ 59 પછી 6 ગળેની મીંડે 60 તો વિદ્યાર્થી મિત્રો પછીની સંખ્યા કેવી રીતે લખવાની એ તમને ખબર પડી જે અંક આપેલો હોય એના પછીની સંખ્યા આપણે લખવાની હવે વિદ્યાર્થી મિત્રો પહેલાની સંખ્યા લખો તો વિદ્યાર્થી મિત્રો પહેલાની સંખ્યા એટલે કે જે અંક આપેલો હોય એની આગળનું ખાનું ખાલી હોય તો એમાં આગળનો અંક લખવાનો આપણે આગળની સંખ્યા લખવાની હવે અહીં આપેલા છે 60 તો એની આગળ કઈ સંખ્યા આવે એના પહેલા તો 5 9 59 53 ની આગળ કઈ સંખ્યા આવશે 5 2 52 બંને પાછળા 55 ની આગળ કઈ સંખ્યા આવશે પહેલા કઈ સંખ્યા આવે તો 5 6 54 57 ની આગળ કઈ સંખ્યા આવે તો 5 6 56 5 2 52 તો એની આગળ પહેલા કઈ સંખ્યા આવશે તો 5 6 51 તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પહેલાની સંખ્યા લખવાની રહેશે 60 ની આગળ કઈ સંખ્યા આવે 5 9 59 53 ની આગળ 5 6 52 બંને પાછળા 55 ની આગળ 5 6 54 5 7 57 ની આગળ 5 6 56 અને 5 6 52 ની આગળ 5 1 51 આપણે પહેલાની સંખ્યા લખી તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે પહેલાની સંખ્યા કેવી રીતે લખાય પછીની સંખ્યા ખૂટતા અંક વચ્ચેની સંખ્યા તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે તો તમારે તમારી બુકમાં આવી રીતે કરવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું હોમવર્ક તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કની અંદર અંકલેખન બુકમાં પાના નંબર 50 51 50 અને 51 આજે આપણે શીખ્યા છે એ તમારે તમારી બુકમાં લખવાનું છે અને તમારી નોટબુકમાં પણ તમારે લખવાનું રહેશે થેન્ક યુ બાય બાય